भादर एक सिंचाई विभाग ने फरी एकवार बेदरकारी सामे आवी छे। भादर एक डेममांथी ખેડૂતોની માંગને લઈ રવિ પાકના પિયત માટે ભાદર એક ડેમમાંથી કેનાલ મારફતે સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે ખેડૂતોના આક્ષેપ છે કે પાણી છોડતા પહેલા કેનાલની યોગ્ય સફાઈ કરવી ફરજિયાત હોય છે અને આ સફાઈ માટે લાખો રૂપિયાનો ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવે છે, પરંતુ સફાઈ જાણે કાગળ પર જ થઈ હોય તેમ લાગે છે। खास तो केनल में अनेक जगह आरसीसी नो भाग तूटी गयो छे अने खेडूतों ने भय छे कि जो आ केनल में वधु पानी छोड़वामां आवशे तो केनल में भंगाण सर्जाशे अने केनल नो पानी खेडूतोना खेतर सुधी पहोंची जशे अने पाक नो धोवाण पण थशे। बीजी तरफ खेडूत आगेवानोना आक्षेप छे कि केनल में सफाई मात्र कागळ पर ज करवामां आवी होय तेम लागी रह्युं छे। लाखों रूपियाना केनल सफाई माटेना जे खर्च थया छे ते पाणीमां गया छे। आम अधिकारी और सफाई कॉन्ट्राक्टरनी मिलीभगतना कारणे केनल में सफाई नथी थई, जेना कारणे केनल में प्रतिबंधित प्लास्टिक और जाड़ी झांखरा અને અન્ય કચરો કેનલમાં હોવાના કારણે આ કચરો ખેડૂતોના ખેતર સુધી પહોંચી જશે। આ બાબતે ભાદર એક સિંચાઈ વિભાગના અધિકારીને પૂછતા તેમણે તેનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે રવિ પાક માટે હાલ પાણી ભાદર એકમાંથી છોડવામાં આવ્યું છે। કુલ 6 પાણનું આયોજન છે અને અંદાજિત 2000 હેક્ટર માટે પાણી છોડાવવામાં આવ્યું છે અને અધિકારીએ જણાવ્યું હતું કે કેનલની સફાઈ રાબેતા મુજબ થઈ ચૂકી છે। રોલ મારું નામ કિરીટભાઈ રૂપાપરા ધોરાજી। ભાદર એકની સિંચાઈ માટેનું જે પાણી છોડવાનું હતું એ 3 દિવસ પહેલાં છોડી દીધું છે। અત્યારે ધોરાજી પહોંચી ગયું છે પાણી, પણ કેનાર સાફસૂફ કર્યા વિનાનું જે પાણી છોડ્યું છે અત્યારે મારું ખેતર એ અહીં નીચે જ આવેલું છે। મેં અહીંયા બધે જોયું અને અત્યારે આ તમે કેનારમાં બધો કચરો નાંતે જોઈ શકો છો, કોઈ પણ સાફ સફાઈ કર્યા વિનાનું પાણી છોડ્યું છે। ઉપર ઉપર કાંટેથી જેસીબી ચલાવીને જે કાંઈ સાફ કચરો કાઢ્યો છે, મજૂરથી કચરો અંદર કાઢ્યો નથી, બોરી બોયડી જારા જાખરા બધું એમ તેમ પડ્યું છે અને જેસીબીથી સાફ કરી એના હિસાબે જે પાકું કરેલું હતું એ પણ તૂટી ગયું છે। એટલે ભવિષ્યમાં આગળ જતા થોડાક દિવસોમાં વધારે કેનાર છોડશે તો તૂટવાની શક્યતા ખરી, અને જો કેનાર તૂટશે તો ખેડૂતોના ખેતરો ધોવાઈ જશે અને ખેડૂતોને ગાંઠનું નુકસાન થાય। શું માત્ર કાગળ પર જ છે સફાઈ? માત્ર કાગળ ઉપર છે, આપ જોઈ રહ્યા છો અને આપ જોઈ શકો છો પણ। ભાદર એક સિંચાઈ યોજનાની આજે આપણે વાત કરીએ તો આપણે કેનાલમાં પાણી છોડવામાં આવેલું છે, જેમાં આપણે ધોરાજી વિસ્તારના જે સેક્શન 3-4ની અંદર છે અંદાજે 2000 હેક્ટર જેવા ફોર્મ આવેલા છે, સિંચાઈ અરજીઓ આવેલી છે જેના માટે આપણે કેનાલમાં હાલ પાણી છોડેલું છે। વાત કરીએ તો ખેડૂતોની જરૂરિયાત મુજબ જેમ જેમ પાણીની જરૂરિયાત વધતી જશે તેમ તેમ આપણે પાણી ઉપરથી વધારતા જઈશું અને કેનાલમાં પાણી છોડશું। અને સફાઈની વાત કરીએ તો આપણે સિંચાઈ કરાવતા પહેલાં આપણે કેનાલની અંદરની તમામ સફાઈ કરાવેલી છે અને જરૂર પડે ત્યાં સરકારી મશીનરી દ્વારા સાઇડની સફાઈ પણ ચાલુ છે અત્યારે। અને રિપેરિંગની વાત કરીએ તો આપણે રિપેરિંગના ટેન્ડર ઓનલાઈન છે। રોલ છે, મારું નામ દિનેશભાઈ ઓરા, ખેડૂત આગેવાન ધોરાજી। હાલમાં ભાદર એક સિંચાઈ દ્વારા કેનાલ મારફત પાણી છોડવામાં આવ્યું છે, પરંતુ સિંચાઈ ખાતાના અધિકારીઓની અણઆવડત કે ખેડૂતોને મોડું પાણી પહોંચાડવાની મેલી મુરાદ હોય તેવું લાગી રહ્યું છે। કેનાલ જે છે એ સંપૂર્ણ સફાઈ કરવામાં આવી નથી, તેમજ કેનાલની અંદર અમુક જગ્યાએ ગાબડાઓ પડી ગયા, ગાબડાઓ રિપેર કરવામાં આવ્યા નથી। જે કાંઈ માનો કે કામગીરી કરવામાં આવી હોય માત્ર કાગળ ઉપર કામગીરી કરવામાં આવી હોય એવું અમને લાગી રહ્યું છે, અને ખેડૂતોને જે સમયસર પાણી મળવું જોઈએ એ પાણી ન મળી શકે એવી મેલી મુરાદ અધિકારીઓની હોય તેવું પણ અમને લાગી રહ્યું છે। તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન, પર્સનલ લોન, વાહન લોન, કોમર્શિયલ વ્હીકલ લોન, ટ્રેક્ટર લોન, સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ, આકર્ષક વ્યાજ દર, પ્રોસેસ ફી શૂન્ય છે। આપ સંપર્ક કરો, બેંક આપના દ્વારે આવશે। મોબાઈલ નંબર છે 7046995102, બીજો નંબર છે 7046995136। ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ। જિલ્લા બેંક આપણી બેંક, હવે આપના આંગણે। આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત 15 વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવણ ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે। અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે। તાલીમના સૌથી વધુ કલાકો અને 100% પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે। ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે।
કોર્સ મર્યાદિત 3 માસ માટે છે. બેબી ફ્રોક, સાદા બ્લાઉઝ, દાંતવાળા બ્લાઉઝ, કટોરીવાળા બ્લાઉઝ, લેગી અને ડ્રેસ. અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી. અભણ હશે તો પણ ચાલશે. વિકલાંગ, શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે. તો રાહ કોની જુઓ છો? વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે. સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર, ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે 7,000 ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે. તો જલ્દીથી તમારું એડમિશન લો.